गया लेक्चर नी अंदर जोई गया के टू बी ना रूपो अने टू हेव ना रूपो, टू बी ना वर्तमान कालना, भूतकालना अने भविष्य कालना रूपो एम इज आर, वॉज वेर एंड शेल बी, अने ए सीवाय टू हेव ना रूपो वर्तमान कालना हेव हेज अने भूतकालनु हेड। हवे पछी आपणे थर्ड लेक्चर मां नवा टॉपिक थी शुरुआत करिए, प्रेपोजिशन्स। तो प्रेपोजिशन कोने कही शकाय? कोई व्यक्ति अथवा तो कोई वस्तु अन्य कोई व्यक्ति के वस्तुनी केटले नजीक छे, केटले दूर छे अथवा तो कया स्थाने छे तेउ दर्शावा माटे आपणे प्रेपोजिशन्सनो उपयोग करीए छीए। तो हूँ तमने एक उदाहरण आपूँ कि आ व्हाइट बोर्ड छे एनी आगळ हूँ उभेली छूँ। तो व्हाइट बोर्डनी आगळ એટલે કે કોઈ વસ્તુથી વ્યક્તિ આપણે કઈ જગ્યાએ છે તે દર્શાવ્યું। આવી રીતે તમારે જ્યારે કોઈ પણ વ્યક્તિ અથવા તો વસ્તુ કોઈ અન્ય વ્યક્તિ કે વસ્તુની સરખામણીએ કઈ જગ્યાએ છે, ક્યાં ઊભેલી છે, કયા સ્થળ ઉપર છે તેવું દર્શાવવું હોય ત્યારે આપણે વાક્યની અંદર પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ। તો સૌ પ્રથમ પ્રેપોઝિશન લઈએ, ઇન। ઇન એટલે થશે અંદર। હવે અંદર કે પછી કોઈ ટેબલ હોય, ટેબલની અંદરનું જે ખાનું છે એ ખાનાની અંદર કોઈ વસ્તુ મૂકેલી છે। ઉદાહરણ સ્વરૂપે આ ટેબલ છે, જો ટેબલની અંદર આ ખાનું છે, આ ખાનાની અંદર એક પેન છે। હવે મારે દર્શાવવું હોય કે પેન તે ટેબલના ખાનામાં છે એટલે કે ટેબલની અંદર છે, તો આપણે શું કહી શકીએ? ધ પેન ઇઝ ઇન ધ ટેબલ। ચલો, આ થયું તમારું પહેલું પ્રેપોઝિશન। આવી રીતે કેવું હોય કે બુક સેલ્ફ છે એની અંદર બુક્સ પડેલી છે, તો આપણે શું કહી શકીએ? બુક્સ આર ઇન ધ બુક સેલ્ફ, કે જે બુકનો જે ટેબલ છે, જે ઘોડો છે એની અંદર આપણે બધા પુસ્તકો ગોઠવેલા છે। તો આ થયું તમારું ફર્સ્ટ પ્રેપોઝિશન ઇન। આપણું બીજું પ્રેપોઝિશન છે ઓન। ઓન એટલે થશે ઉપર, પણ કઈ રીતે ઉપર? તો કોઈ સપાટીને અડકીને જ્યારે કોઈ વસ્તુ પડેલી હોય, કોઈ સપાટીને અડકીને એટલે કે સ્પર્શ કરીને જ્યારે કોઈ વસ્તુ પડેલી હોય તેવું દર્શાવવા માટે આપણે ઓનનો ઉપયોગ કરીએ છીએ। કે ઉદાહરણ તરીકે આ મારો હાથ છે એની ઉપર મેં આ માર્કર મૂકેલી છે, તો આ જુઓ માર્કર છે એ મારા હાથને અડીને પડેલી છે, તો આપણે શું કહી શકીએ? ધ માર્કર ઇઝ ઓન ધ હેન્ડ। ખ્યાલ આવે છે? તો ઓન એટલે ઉપર। અહીંયા ટેબલ છે, ટેબલની ઉપર મેં આવી રીતે દડો મૂકેલો છે, તો દડો એ શું થયો? ટેબલને અડીને મૂકેલો છે, તો આપણે એવું કહી શકીએ ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ, કે દડો છે તે ટેબલની ઉપર એટલે કે સ્પર્શ કરીને પડેલો છે। ક્લાસની અંદર કેવું હોય કે બુક બેન્ચની ઉપર પડેલી છે, તો બુક કઈ રીતે પડેલી છે? બેન્ચને અડીને, એટલે શું કહી શકીએ? ધ બુક ઇઝ ઓન ધ બેન્ચ। તો ફર્સ્ટ આપણે જોયું ઇન, ઇન એટલે કે અંદર, બીજું આપણે જોયું ઓન, ઓન એટલે કે ઉપર। પણ ખાસ
स्पर्श करीने रहेली वस्तु माटे। હવે જુઓ, ત્રીજું પ્રેપોઝિશન છે આપણું અંડર। અંડર એટલે કે નીચે અથવા તો હેઠળ, કે કોઈ વસ્તુ કે એની નીચે જ્યારે કોઈ બીજી વસ્તુ પડેલી હોય ત્યારે તેને શું આપણે કહીએ કે અંડર, એટલે કે નીચે છે તેની હેઠળ છે। એક બિલાડી છે, બિલાડી આ ટેબલની નીચે બેઠેલી છે, તો જુઓ ટેબલની ક્યાં થઈ, નીચેની સાઈડ, તો એના માટે આપણે શું દર્શાવી શકીએ, તો કે અંડરથી આપણે તેની જગ્યાને દર્શાવી શકીશું। અહીંયા આપણે લીધી કેટ, તો જુઓ ટેબલની ક્યાં છે, નીચે, તો એના માટે આપણે શું કહી શકીએ, ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ, એટલે કે બિલાડી ટેબલની નીચે છે। હવે આપણે ચોથું પ્રેપોઝિશન જોઈશું, નિયર। જો ચોથું પ્રેપોઝિશન છે નિયર, નિયર એટલે થશે પાસે। જ્યારે કોઈ વ્યક્તિ અથવા વસ્તુ અન્ય કોઈ વ્યક્તિ કે વસ્તુની ખૂબ જ નજીકમાં હોય ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ આ વ્યક્તિની આની પાસે છે, તો એવું કહેવા માટે આપણે નિયર પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ। અહીંયા એક મેં આજે ટેબલ દોર્યું, એની બાજુમાં હું ફ્લાવર પોટ મૂકી દઉં। જો આ ટેબલ છે, આની શું છે, નજીકમાં છે, તો આપણે શું કહી શકીએ, ધ ફ્લાવર પોટ ઇઝ નિયર ધ ટેબલ, બરાબર। આ છે જે ચાર ફર્સ્ટ, પહેલાં જે ચાર પ્રેપોઝિશન છે કે જે દરેકે દરેક ધોરણની અંદર ખૂબ જ સામાન્ય છે, અને આ પ્રેપોઝિશનનો આપણે ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ પણ કરીએ છીએ। તો પહેલું છે ઇન, એટલે કે અંદર પડેલી વસ્તુને દર્શાવવા માટે। બીજું છે ઓન, એટલે કે કોઈ સપાટીને સ્પર્શીને જ્યારે કોઈ વસ્તુ હોય તે દર્શાવવા માટે। ત્રીજું છે અંડર, એટલે કે કોઈ વસ્તુ કે વ્યક્તિની અંડર, નીચે જ્યારે કોઈ અન્ય વસ્તુ હોય તેની સ્થિતિ દર્શાવવા માટે। અને ચોથું છે નિયર, કોઈ વસ્તુની નજીકમાં જ્યારે અન્ય વસ્તુ દર્શાવી હોય તો ત્યારે આપણે નિયરનો ઉપયોગ કરીએ છીએ। હવે એના પછી આપણે પાંચમું પ્રેપોઝિશન લઈશું, બિહાઇન્ડ। બિહાઇન્ડ એટલે થશે પાછળ, શું થશે, પાછળ। મારે એવું કેવું છે કે મારા ઘરની પાછળ મંદિર આવેલું છે। જુઓ મારા ઘરની પાછળ શું આવેલું છે, તો કે મંદિર, તો એના માટે આપણે બિહાઇન્ડ શબ્દનો ઉપયોગ કરીએ છીએ। મારી પાછળ મોનાલી બેસે છે, કે કોની પાછળ, તો કે મારી પાછળ બેસે છે। તો જ્યારે પાછળનો ઉલ્લેખ કરવો હોય ત્યારે આપણે બિહાઇન્ડ પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ। કે એવું કીધું કે આ ઘર છે, અહીંયા આની પાછળની બાજુએ, જો ઝાડ છે, બરાબર, આપણે જોઈ શકીએ છીએ કે આની સમાંતર નથી, સમાંતર હોય તો એની નિયર થાય, પણ જો આમ થોડુંક પાછળ દેખાય છે તો એનો મતલબ શું, ધ ટ્રી ઇઝ બિહાઇન્ડ ધ હાઉસ, કે ઘરની પાછળની બાજુએ વૃક્ષ આવેલું છે। છઠ્ઠું પ્રેપોઝિશન લઈશું, ઇન ફ્રન્ટ ઓફ।
इन फ्रंट ऑफ एटले थसे नी आगळ, के जारे कोई वस्तु नी आगळ अन्य वस्तु होय अथवा तो कोई व्यक्ति उभेली होय तेवू दर्शावा माटे आपणे इन फ्रंट ऑफ नो उपयोग करीए छीए। तो इन फ्रंट ऑफ एटले धारो के आ घर छे, हवे आ घरनी आगळ अहींया रोड छे, अहींया मैं एक गाड़ी पार्क करेली छे। जो शू लखी शकीए, कार। तो आ गाड़ी क्या पार्क थई? घरनी आगळनी साइड। द कार इज इन फ्रंट ऑफ ध हाउस, के गाड़ी क्या छे? घरनी आगळनी बाजू छे। बराबर। तो फरीथी आपणे आ 6 प्रेपोजिशन नुं पुनरावर्तन लईए के इन एटले अंदर, ऑन एटले ऊपर स्पर्श करीने रहेली वस्तु माटे, पछी छे अंडर એટલે કે વસ્તુની હેઠળ જ્યારે અન્ય કોઈ વસ્તુ હોય ત્યારે, નિયર એટલે કે પાસે હોય ત્યારે, બિહાઇન્ડ એટલે પાછળ, અને છે ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની આગળ। એટ એટલે છે ની તરફ। જો એટ એટલે ની તરફ, કે કોઈ સ્થળ તરફ અથવા તો સમય દર્શાવવા માટે થઈ એટ પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે। કે હું, મારે એમ કેવું હોય કે હું અમદાવાદ છું, આઈ એમ એટ ધ અમદાવાદ, કે હું ક્યાં છું? અમદાવાદ તરફ છું, એટલે કે સ્થળ તરફનો ઉલ્લેખ કરવાનો હોય। માય ગ્રેન્ડ મધર ઇઝ એટ ધ ટેમ્પલ, મારા દાદી છે તે મંદિરે છે, એનો મતલબ શું? કે કોઈ સ્થળની તરફ જ્યારે ઉલ્લેખ કરવાનો થતો હોય ત્યારે આપણે એટ પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ। સ્થળ તરફનો ઉલ્લેખ કરવો અથવા સમય દર્શાવવા માટે પણ આપણે એટનો ઉપયોગ કરીએ છીએ। એમ કેવું હોય કે આજે 10 વાગે મીટિંગ છે, ધ મીટિંગ ઇઝ એટ 10 o'clock, કે મીટિંગ 10 વાગે છે, એનો મતલબ કે કોઈ ચોક્કસ સમય દર્શાવવા માટે એટનો ઉપયોગ થઈ શકે, અને કોઈ સ્થળ તરફ આપણે જ્યારે દર્શાવવાનું હોય ત્યારે પણ આપણે એટનો ઉપયોગ કરીએ છીએ। હવે 8મું પ્રેપોઝિશન છે બિટવીન। બિટવીન એટલે થશે વચ્ચે। અહીંયા હું તમને કહું, આ એક વૃક્ષ છે, બીજું જ આપણે પિક્ચર લઈ લઈએ, ચલ જો અહીંયા એક વૃક્ષ છે અને અહીંયા પણ એક વૃક્ષ છે, આ બંને વૃક્ષની વચ્ચે ઘર આવેલું છે, તો આપણે શું કહી શકીએ? કોઈ બે વસ્તુ કે વ્યક્તિની વચ્ચે અન્ય કોઈ વસ્તુ કે વ્યક્તિ હોય તેવો નિર્દેશ કરવા માટે થઈને આપણે બિટવીન પ્રેપોઝિશનનો ઉપયોગ કરીશું। ધ હાઉસ ઇઝ બિટવીન ધ ટુ ટ્રીસ, કે આ ઘર છે પણ શેની વચ્ચે છે? તો કે બે વૃક્ષોની વચ્ચે છે। આવી રીતે અહીંયા નેહા ઊભી છે, અહીંયા મીના છે, અહીંયા જીનલ છે, તો આપણે એવું કહી શકીએ નેહા ઇઝ બિટવીન જીનલ એન્ડ મીના, કે નેહા ક્યાં છે? તો કે જીનલ અને મીના આ બંનેની વચ્ચે છે। તો આ થયા આપણા 8 પ્રેપોઝિશન। આ સિવાય પણ ઘણા બધા પ્રેપોઝિશન્સ આવે છે, તો અત્યારે આપણે આટલા પ્રેપોઝિશનનો અભ્યાસ કર્યો। હવે તમારે દરેકે દરેક વિદ્યાર્થીઓને આ પ્રેપોઝિશનની યાદી તમારી બુકમાં લખી લેવાની છે। આ સિવાય આને લગતી એક્સરસાઇઝ તથા આની અંદર જે થોડી ઘણી વિગત લખવાની છે તે બધું તમને વોટ્સઅપના માધ્યમથી આ વિડીયો લેક્ચર પછી તરત જ મળી જશે। તો તમારે બધાએ આ વસ્તુ નોટ ડાઉન કરવાની,
આપણા બુકની અંદર અને જે એક્સરસાઇઝ તમને વોટ્સઅપ ગ્રુપમાં મળે તે એક્સરસાઇઝ તમારે તમારી બુકમાં રાઇટ ડાઉન કરીને તમારી જાતે એના આન્સર લખવાના રહેશે. શાળા ખુલતા આ બધી જ વસ્તુ ચેક કરવામાં પણ આવશે. થેન્ક યુ.